નવી તમામ સમાચાર વિગતવાર વડોદરાના સિંધ રોડમાંથી ડ્રગ્સ પકડાવવા મામલે આરોપીને સાથે રાખી એટીએસએ સયાજીગંજમાં પણ ફરી એકવાર તપાસ કરી છે સયાજીગંજમાં આવેલ પાયલ કોમ્પલેક્ષમાં તપાસ કરાઈ આરોપી સેલેશની દુકાનમાં વધુ બે કેરબા એમિકલ મળી આવ્યું છે આરોપી શૈલેષ ફેક્ટરીમાં કેમિસ્ટ તરીકે કરતો હતો કામ આરોપીને સાથે રાખી એટીએસએ સયાજીગંજમાં તપાસ હાથ ધરી છે મહત્વપૂર્ણ છે કે ઇલેક્શનના પ્રથમ તબક્કાના મતદાન પહેલા જ્યાં ડ્રગ્સ મળી આવ્યું હતું આ કેમિકલ જ્યાં બનતું હતું ફેક્ટરી જે હતી કેમિસ્ટ તરીકે જ્યાં કામ કરતો હતો આરોપી શૈલેષ તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે ડ્રગ્સ પકડાવવા મામલે વધુ તપાસ હાથ ધરતા એટીએસએ સયાજીગંજમાં તપાસ કરી છે અને તપાસ દરમિયાન હજુ પણ ચોંકાવનારી વિગતો સામે આવે તો નવાય નહીં આરોપીને સાથે રાખી એટીએસએ સયાજીગંજમાં કરી તપાસ કોણ કોણ તેમાં સંડોવાયેલું છે તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે વડોદરા શહેર નજીક આવેલા સિંધોટ ગામની સીમમાંથી પાંચસો કરોડ ઉપરાંતનો જે એમડી ડ્રગ્સનો જે જથ્થો પકડવાનો જે મામલો હતો જે પ્રકારે વાત કરીએ તો વિધાનસભાની ચૂંટણી પહેલાં જ એટીએસ દ્વારા એક મહિનાને જે કન્ટિન્યુ ફિલ્ડિંગ ભર્યા બાદ જે રેડ કરવામાં આવી હતી કહી શકાય કે જે પ્રકારે વાત કરીએ તો એ જથ્થાનો જે મામલો છે તેના છેડા જે છે તે સીધાને સીધા સયાજીગન વિસ્તારમાં આવેલા સ્ટોક બુકિંગ લિમિટેડની જે ગોડાઉન છે ત્યાં આગળ આવે છે જે પ્રકારે વાત કરીએ તો હાલમાં પાંચસો કરોડના જે જથ્થો એમ્બ્રિડેક્સનો જે છે તે મોટી માત્રામાં જથ્થો જે કહેવાય તે એટીએસ દ્વારા રેડ કરીને પકડી પાડવામાં આવ્યો હતો કહી શકાય કે સ્થળ પરથી જ જે પાંચ જેટલા જે આરોપીઓ છે તેઓને પણ જે એટીએસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે કહી શકાય કે તે જ પાત્રમાં જે વાત કરીએ તો હાલમાં જે કેમિકલનો જથ્થો છે તે ક્યાંથી મોકલવામાં આવતું કઈ દિશામાં જે તપાસ છે તે હાલ દ્વારા એટીએસ દ્વારા કરવામાં આવતી હતી ત્યારે શહેરના સહેજીગન વિસ્તારમાં આવેલા પાયલ કોમ્પલેક્ષની અંદર જે આજે ગોડાઉન છે તે ગોડાઉનમાંથી જે જથ્થો છે કેમિકલનો તે અત્યારે હાલમાં મળી આવ્યો છે એટીએસ દ્વારા જે પાંચ આરોપી પૈકીનો જે એક આરોપી શૈલેષ જે છે તેને સાથે રાખીને જે કાર્યવાહી છે તે કરવામાં આવી હતી આપ જોઈ શકો છો કે જે આ જે ગોડાઉન છે તે ગોડાઉન અત્યારે હાલમાં બંધ કરી દેવામાં આવ્યું છે અને આ જ ગોડાઉનની અંદરથી જે શૈલેષ જે આરોપી છે તેને સાથે રાખીને એટીએસએ રેડ કરી હતી અને જે આ ગોડાઉન જે દેખાઈ રહ્યું છે તે જ ગોડાઉનમાંથી બે બ્લુ બેરલ ભરીને જે કેમિકલ છે તે કેમિકલ એટીએસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે એપએસએલની ટીમ તેમજ જે સ્થાનિક પોલીસની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી કહી શકાય કે વડોદરા શહેરમાં અગાઉ પણ જે મોક્ષી ગામથી પણ જે એમડી ડ્રગ્સનો જથ્થો જે કેમિકલ બનાવતું જે જથ્થો છે તે એટીએસ દ્વારા રેડ કરીને પકડી પાડવામાં આવ્યો હતો ત્યારબાદ સિંધોડ ગામની જે સીમમાંથી જે પાંચસો કરોડથી પણ વધુ જે ઉપરાંતનો જે એમડી ડ્રગ્સનો જે જથ્થો છે તે એટીએસે રે કરીને ઝડપી પાડ્યો છે પરંતુ કહી શકાય કે જે રીતે વાત કરીએ તો હાલમાં તમામ જે સિંધરોટનો જે જથ્થા મામલે એટીએસ દ્વારા તપાસ ચાલી રહી હતી ને તે તપાસમાં જ મોટા ખુલાસાથે જોવા મળ્યા છે કહી શકાય કે જે રીતે સયાજીગનમાં આવેલા પાયલ કોમ્પ્લેક્ષની અંદર જે સ્ટોક લિમિટેડની જે ગોડાઉન છે ત્યાંથી જે કેમિકલના જે બેરલ છે તે બેરલ હાલમાં તો એટીએસ દ્વારા જપ્ત કરવામાં આવે છે એફએસએલ દ્વારા તપાસ અર્થે મોકલવામાં આવે છે પરંતુ જે પ્રકારે વાત કરીએ તો તમામ જે કેમિકલ કઈ પ્રકારનું કેમિકલ છે કઈ રીતે તેનો ઉપયોગ લેવામાં આવ્યો તો તે દિશામાં એટીએસ દ્વારા હવે તપાસ કરવામાં આવશે જયંતિ સોલંકી જી મીડિયા વડોદરા